ओके तो छोकरा 10માં ની વાત કરતા હતા, ચેપ્ટર નંબર 12 વિદ્યુતની વાત ચાલુ હતી. છેલ્લે કંઈક વાત કરી હતી એ ઓહમના નિયમની વાત કરી હતી, બરાબર. ઓહમનો નિયમ છે તો કે કોની કોની વચ્ચેનો સંબંધ છે, તો કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ છે. આવી કંઈક વાત કરી હતી, સાથે સાથે એના એકમની પણ વાત કરી હતી, એના સૂત્રને પણ તારવ્યું હતું. એમ પણ કીધું હતું કે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકબીજાના સમપ્રમાણમાં છે, અને એ જ આપણા ઓહમના નિયમની તો કે વ્યાખ્યા સ્વરૂપનું તો કે નિયમ આપણે લખ્યો હતો. એવું કંઈક આપણે બોલ્યા હતા કે અચળ તાપમાને, સમજો ખાસ, અચળ તાપમાને તારના કોઈ આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એ કોના સમપ્રમાણમાં હોય, તો કે વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં હોય છે. મતલબ તો કે મતલબ કંઈક આપણે આવો કર્યો હતો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ તો કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. આમ પણ લખી શકાય કે વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં, વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે, બરાબર. આને આધારે તો કે આને આધારે આપણે અચળાંક મૂકીને, તો કે અચળાંક મૂકીને સૂત્ર સાબિત કર્યું હતું, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, બરાબર છે. આ સૂત્ર સાબિત કર્યું હતું. આ સૂત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે, કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી, વિદ્યુત પ્રવાહ આઈ, અને આર તો કે આર બોલે તો અવરોધ. અવરોધની વાત કરી હતી, ને અવરોધનું કામ શું છે, તો કે અવરોધનું કામ છે તો કે તારના આડછેદમાંથી જે વિદ્યુત ભારનો જથ્થો વહે છે એના વિરોધ કરવાનું કામ છે. એ આરનો અવરોધ તો કે ઓહમ છે. આર અવરોધનો એકમ તો કે ઓહમ છે. એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય, તો કે ઓમેગા વડે દર્શાવાય. એના તો કે એના સૂત્રની પણ વાત કરી હતી. આર ને સૂત્રનો કરતા બનાવો તો વી અપોન આઈ, વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વોલ્ટના છેદમાં એમ્પિયર, એને કીધું તું ઓહમ, બરોબર. સાથે સાથે તો કે એક ઓહમની પણ વાત કરી હતી, કે કોઈ આડછેદમાંથી વિદ્યુત પ્રવાહનો જથ્થો તો કે એક એમ્પિયર હોય, અને એનો તો કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક વોલ્ટ હોય તો એમાં ઉત્પન્ન થતો અવરોધ એક ઓહમ હશે. એ એક ઓહમની વ્યાખ્યા હતી, બરાબર. અહીંયા સુધીની વાત આપણે તો કે કમ્પ્લીટ કરી હતી. હવે તો કે હવે વાત કરવાની છે એ ઓહમના નિયમ મુજબ. રેડી, ઓહમના નિયમ મુજબ જો કોઈ પણ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એના ઉપર, તો કે એના ઉપર વિદ્યુત, કોના ઉપર, તો કે વિદ્યુત પ્રવાહ ઉપર. ચોખવટ કરી દઉં કે વિદ્યુત પ્રવાહ પર, પ્રવાહ પર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં હોઈ શકે, મતલબ કે કોણ કોણ વિદ્યુત પ્રવાહ પર અસર કરી શકે, રેડી, કોણ કોણ વિદ્યુત પ્રવાહ પર અસર કરી શકે અને કઈ રીતના અસર થઈ શકે એની વાત કરવાની છે. આ પણ એક બહુ મસ્ત પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહ, કોઈ પણ વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમાં, તો કે એમાં વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે એના ઉપર ક્યાં ક્યાં પરિબળો છે એ અસર કરી શકે, તો એના માટે, તો કે એના માટે આપણે સૌથી પહેલાં ઓહમનો નિયમ યાદ હોવો જોઈએ. ઓહમનો નિયમ શું છે, તો કે વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. કોની વાત કરવાની છે, તો કે વિદ્યુત પ્રવાહની વાત કરવાની છે, કે વિદ્યુત પ્રવાહ ઉપર ક્યાં ક્યાં પરિબળો કામ કરે. તો કે તો વિદ્યુત પ્રવાહ આઈ બરાબર સૂત્ર શું થાય, તો કે વી અપોન આર થશે કે નહીં થાય, તો કે થાય. હવે તો કે હવે વાત કરીએ કે વિદ્યુત પ્રવાહ આઈ છે એ તો કે વિદ્યુત સ્થિતિમાનના કેવા પ્રમાણમાં થાય, અંશમાં છે. જોજો કેવા પ્રમાણમાં થાય, તો કાગળ ભણી લીધા કે આઈ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝલ ટુ વી, મતલબ તો કે આઈ છે એ વીના સમપ્રમાણમાં છે. રેડી, આઈ છે વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં છે. અને બીજો એક સંબંધ, તો કે બીજો એક સંબંધ છે એ આર સાથે છે. એ કેવો છે, તો કે આઈ ચલે છે વન અપોન આર. આ છે તો કે સમપ્રમાણ છે. શું કામ, તો કે અંશમાં છે, જેટલું આ એટલું આ,
આ છે તો કે છેદમાં છે, એટલા માટે તો કે આઈ એ વન અપોન આરના સમપ્રમાણમાં છે. પણ ખાલી આર કેવું હોય તો કે તો એના વ્યસ્ત પ્રમાણમાં થાય. કયા પ્રમાણમાં થાય? તો કે વ્યસ્ત પ્રમાણમાં. આ તો તમને સમજ પડતી હશે, છેદમાં છે એટલે તો કે વ્યસ્ત પ્રમાણમાં. હવે જો વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં છે, એનો મતલબ એવો થાય. જો આ પહેલા વિશે હું લખું, રેડી, ખાસ ધ્યાન રાખજો. બે એકબીજાના સમપ્રમાણમાં હોય, વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો એકબીજાના સમપ્રમાણમાં હોય તો ફરક શું પડે? કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું અડધો કરી દઉં, અડધો કરતા, રેડી, આપેલી વેલ્યુ છે એના કરતાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું અડધો કરી દઉં, અહીંયા જો એકબીજાના સમપ્રમાણમાં છે બરાબર, આ અડધો થાય તો વિદ્યુત પ્રવાહ ઉપર શું અસર થાય? બે એકબીજાના સમપ્રમાણમાં છે, વિચારો, જેટલું આ એટલું આ છે, હવે આને હું અડધું કરી દઉં તો આ પણ કેવું થાય? તો કે અડધો થશે. મતલબ તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી અડધો કરતાં આઈ પણ, તો કે આઈ પણ કેવો થશે? વિદ્યુત પ્રવાહ પણ કેવો થશે? તો કે અડધો થશે. હવે હું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી બમણો કરી દઉં, બમણો કરતા આઈ કેવો થશે? બમણો થશે. આવું શું કામ થાય? તો કે સિમ્પલ વસ્તુ છે, આમ કીધું આઈ ચલે છે, વી કીધું બરાબર, તો કે આઈ વીને તો કે હાફ કરી નાખું, તો કે વીની જગ્યાએ હાફ અડધો કરી નાખું તો આઈ બરાબર પણ તો કે વનાફત થાય. એ જ રીતના હું તો કે બમણો કરી નાખું તો કે આઈ બરાબર બે થાય. એકબીજાના કેવા પ્રમાણમાં છે? તો કે સમપ્રમાણમાં છે. એટલે તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં જેટલો ફેરફાર કરો એટલો જ ફેરફાર કોના ઉપર થાય? તો કે વિદ્યુત પ્રવાહ ઉપર થાય. શું કામ? તો કે એ એકબીજાના કેવા પ્રમાણમાં છે? તો કે સમપ્રમાણમાં છે. એ જ રીતના તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચાર ગણો કરો તો વિદ્યુત પ્રવાહ પણ કેટલા ગણો થાય? તો કે ચાર ગણો થાય. આઠ ગણો કરો તો વિદ્યુત પ્રવાહ પણ કેટલા ગણો થાય? તો કે આઠ ગણો થાય. આવું હું કરવા બોલું છું તો કે એક માર્ક્સનો પ્રશ્ન અહીંથી નીકળી શકે. શું કહે? ઓહમના નિયમ મુજબ પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એ જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બમણો કરવામાં આવે તો શું ફેરફાર થાય? તો નીચે ઓપ્શન આપ્યા હોય કે બે ગણો થશે, ચાર ગણો થશે, અડધો થશે, આઠ ગણો થશે બરાબર. તો ધ્યાન રાખવાનું કે વી અને આઈનો સંબંધ શું છે? તો કે સમપ્રમાણતાનો છે. જેટલું વી એટલું જ આઈ, રેડી, એમાં ભૂલ ખાવાની નહીં. હવે હું વાત કરું એ તો કે આના વિશે વાત કરું. આઈ ચલે છે વન અપોન આર, જો એમાં વિદ્યુત પ્રવાહ ઉપર અસર જો કરતું હોય તો વિદ્યુત પ્રવાહ ઉપર અસર કરતું પરિબળ છે એ આર, અવરોધ છે. હવે હું આરને સમજો, આરને હું બમણો કરું, આરને બમણો કરતા શું થશે? સમજ્યું? આરને શું કરવાનું છે? બમણો કરવાના છે. છેદમાં આર છે. જો હું આરને બમણો કરું તો શું થાય? તો કે આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એકને બમણો કરો તો આ શું થઈ જાય? તો અડધો થઈ જાય. બે ગણો કરો તો આ બે ભાગનો થઈ જાય. શું કામ? તો કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. ડાયરેક્ટ હું અહીંયા બે મૂકી દઉં સમજવા માટે, રેડી. તો ડાયરેક્ટલી શું થઈ જાય? તો આ ઇઝ ઇક્વલ ટુ વન આપ, અડધો થઈ ગયો કે નહીં? આને બમણો કરવામાં આવે તો આઈ છે કેવો થઈ જાય? અડધો થઈ જાય. આરને બમણો કરતા આઈ છે તો કે અડધો થશે. એ જ રીતના જો હું આરને અડધો કરું તો આઈમાં શું ફેરફાર થશે? સમજી લો, આરને અડધો કરું તો આરની જગ્યાએ વન હાફ મૂકું, વન હાફ છેદનો છેદ અંશમાં જશે તો કે અંશમાં બે આવશે તો શું થઈ જાય? બે થઈ જાય ખાલી. તો આઈ કેવો થઈ જાય? જો આને અડધો કરું તો આઈ બે ગણો થાય કે ન થાય? તો કે હા. શું કામ? તો કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. આરને અડધો કરતા આઈ કેવો થશે? તો કે બમણો થશે.
થોડુંક અટપટવું છે, પણ સૂત્રમાં સાથે સાથે જોતા જશો, આ સૂત્રમાં મૂકતા જશો તો શું થાય? તો કે તો કંઈ જ વાંધો નહીં આવે. દેખીતી વસ્તુ ચોખ્ખું તો કે હામું દેખાશે કે વી છે એટલો જ આય, એકબીજાના સમપ્રમાણમાં વી વધે તો આય વધે, વી ઘટે તો આય ઘટે, પણ આ એકબીજાના તો કે વ્યસ્ત પ્રમાણમાં છે. આ ઘટે તો આ વધે, આ વધે તો આ ઘટે. રેડી? વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે તો કે એકબીજાથી ઉલટું થાય, એક વધે તો બીજો ઘટે, એક ઘટે તો બીજો વધે. સમ પ્રમાણમાં હોય તો કે તો એક વધે તો બીજો વધે, એક ઘટે તો બીજો ઘટે. એમાં તો કે એમાં કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં. તો કે તો આના ઉપરથી કહી શકાય કે નહીં કહી શકાય કે વિદ્યુત પ્રવાહ આય ઉપર આપણે તો કે અસર કોના ઉપર દર્શાવવાની છે? તો કે વિદ્યુત પ્રવાહ ઉપર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં થાય? તો કે વિદ્યુત પ્રવાહ પર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં થશે? તો કે વિદ્યુત પ્રવાહ પર અસર કરતા પરિબળો એક છે એ, તો કે ડાયરેક્ટલી લખવું હોય તો લખી શકાય કે વિદ્યુત પ્રવાહ પર અસર કરતા પરિબળ બે છે. હવે તો દેખીતી વસ્તુ હોય કયા કયા પરિબળ ભાગ ભજવે છે વિદ્યુત પ્રવાહ ઉપર? એક તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બીજું તો કે અવરોધ. ક્યાં બે છે? તો કે એક છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બીજું છે અવરોધ. રેડી? આ પ્રશ્નનો જવાબ તમને અહીંયા મળી જાય કે વિદ્યુત પ્રવાહ પર અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે? તો કે બે પરિબળો છે, એક છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બીજો છે એ અવરોધ. કઈ રીતના અસર કરે છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે તો વિદ્યુત પ્રવાહ વધે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટે તો વિદ્યુત પ્રવાહ ઘટે. અને અવરોધ છે એ કઈ રીતના અસર કરે? જો અવરોધનું મૂલ્ય વધે તો વિદ્યુત પ્રવાહ ઘટે, પણ જો અવરોધનું મૂલ્ય ઘટે તો વિદ્યુત પ્રવાહ વધે. કારણ કે વિદ્યુત સોરી અવરોધની વાત કરતા હતા ત્યાં જ આપણે એને તો કે વ્યાખ્યાયિત કર્યો હતો કે અવરોધ એટલે શું? તો કે વહન પામતા વિદ્યુત ભારને શું કરે? તો કે રોકે. અવરોધ વધારે એમ રોકાણ વધારે, રોકાણ વધારે થશે તો વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી નહીં થાય. મતલબ અવરોધ વધ્યો તો વિદ્યુત પ્રવાહ ઘટ્યો. એ જ અવરોધને ઘટાડી દઈએ તો કે તો કોઈ જાતની અડચણ નહીં આવે, ઓછી અડચણ આવશે તો વિદ્યુત પ્રવાહનું વહન કેવું થશે? વધશે. ક્લિયર? મતલબ તો કે વિદ્યુત પ્રવાહ ઉપર એક છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અસર કરે છે અને બીજું છે એ અવરોધ અસર કરે છે. એ કોને આધારે આપણે કીધું? તો કે આગળ સૂત્ર ભણી ગયા એને આધારે. કયું સૂત્ર? વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, યાની કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને વિદ્યુત પ્રવાહ બે વચ્ચેનો સંબંધ. કયો નિયમ આપે છે? તો કે ઓહમનો નિયમ. અચળાંક તરીકે તો કે અવરોધ મૂક્યો હતો અને એને પણ આપણે તો કે વ્યાખ્યાયિત કર્યો. ઓકે, તો હજી એક વાત. આ વાત થઈ એ તો કે વિદ્યુત પ્રવાહ પર અસર કરતા તો કે પરિબળની વાત થઈ. હવે વાત કરીએ તો કે ચલ અવરોધની વાત કરીએ. આગળ તો કે આગળના લેક્ચરમાં આપણે પહેલાં પેલી સંજ્ઞા જોઈ હતી, એ સંજ્ઞાને આધારે તો કે એ સંજ્ઞાને આધારે એવું કીધું હતું કે ચલ અવરોધની સંજ્ઞા છે. અને મેં ત્યારે એવું કીધું હતું કે ચલ અવરોધ એટલે શું? એ તો કે એ આગળ ભણવાનું થશે. હવે તો કે હવે વાત કરીએ એ તો કે ચલ અવરોધની વાત કરીએ. ચલ અવરોધને વ્યાખ્યાયિત કરવો હોય તો કે કરી શકાય કે વિદ્યુત પરિપથમાં બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન નો તફાવત બદલ્યા વિના વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે વિદ્યુત સાધન એવું કોઈ સાધન મૂકવામાં આવે, વિદ્યુત સાધન
મૂકવામાં આવે છે તેને ચલ અવરોધ કહે છે. મતલબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને બદલવાનો નથી. ચલ અવરોધ એટલે એક પ્રકારનું એવું સાધન કે જેની મદદથી તો કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને તો કે બદલા સિવાય એને બદલા સિવાય જો વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવો હોય તો કે તો એવા પ્રકારના અવરોધને તો કે ચલ અવરોધ કહેવાય. અને એ ચલ અવરોધ તરીકે કામ કરશે એ વસ્તુ છે તો કે રિયોસ્ટેટ. રિયોસ્ટેટનો મતલબ તો કે રિયોસ્ટેટનો મતલબ એક પ્રકારનો અવરોધ થાય. રેડી? એક તો કે એક સાધન આવે, બરાબર. રિયોસ્ટેટ છે એક પ્રકારનું તો કે એક પ્રકારનું સાધન આવે લેબમાં, ફિઝિક્સ લેબમાં એ આસાનીથી તો કે જોવા મળે, બરાબર. એનું કાર્ય શું હોય તો કે એને કોઈ પણ પરિપથમાં જોડી દેવામાં આવે, બરાબર. અહીંયા જોઈ લઈએ, એક તો કે એક આ પ્રકારનો પરિપથ છે, એમાં હું તો કે એમાં હું એક રિયોસ્ટેટ મૂકનો, એક શું કર્યું રિયોસ્ટેટ મૂકી દીધું. હવે તો કે આ રિયોસ્ટેટનું કામ શું છે તો કે આ રિયોસ્ટેટનું કામ છે એ અવરોધ ઉત્પન્ન કરવાનું છે. પણ રિયોસ્ટેટની મદદથી કોઈ ચોક્કસ અવરોધ છે એ તો કે નક્કી કરી શકાય. જેટલો અવરોધ રાખવો હોય એટલો તો કે રાખી શકાય. મતલબ કે મારે 5 ઓહમ છે એ અવરોધ રાખવો છે તો હું શું કરી દઉં કે રિયોસ્ટેટ પર તો કે એક છે મૂવેબલ, માથે એક મૂવેબલ ઢાંકણા જેવી રચના હોય એને તો કે એને મૂવ એક બાજુથી બીજી તરફ કરી શકાય. મતલબ તો કે અવરોધને વધારીને ઘટાડી શકાય. એ મૂવેબલ જે ઢાંકણા જેવી રચના છે એની મદદથી હું અહીંયાનો અવરોધ તો કે 5 ઓહમ સેટ કરી દઉં, પછી એને તો કે એને આને રે જોડી દીધું. હવે તો કે હવે વસ્તુ એવી થાય કે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કે તો હવે અવરોધ કેવો રહેશે તો કે ચાલ બદલશે તો કે નહીં બદલે. આ અવરોધ છે તો કે બદલશે નહીં. કેટલો રહે તો કે 5 ઓહમ રહે. વધારવો હોય તો કે વધારવો હોય તો વધારી શકાય. હવે મારે વધારીને તો કે વધારીને 10 કરવો તો કે હું વધારી શકું. 15 કરવો હોય તો કે તો પણ વધારી શકું, બરાબર. એક એવું સાધન કે જેની મદદથી અવરોધ વધારી કે ઘટાડી શકાય. પણ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય તો કે એ સેમ જ રહેશે. એમાં કોઈ જાતનો ફેરફાર કરવાનો આવશે નહીં. તો એના માટે તો કે એના માટે વપરાતું સાધનને શું કહેવાય તો કે આને શું કહેવાશે તો કે રિયોસ્ટેટ કહેવાશે. શું કહેવાય? રિયોસ્ટેટ કહેવાય, બરાબર. તો આજ તો કે આજ આપણે શું ભણ્યા તો કે વિદ્યુત પ્રવાહ પર અસર કરતા પરિબળોની વાત કરી કે વિદ્યુત પ્રવાહ પર અસર કરતા પરિબળો 2 છે. એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને બીજું છે એ તો કે અવરોધ R. અને સાથે સાથે તો કે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, V = IR. આની મદદથી તો કે આની મદદથી ઘણા સૂત્ર બનશે. V = IR. આ તો કે આ એક સૂત્ર છે, I = V/R. આ તો કે બીજું સૂત્ર થાય, R = V/I. આ છે ત્રીજું સૂત્ર થાય. રેડી? ધ્યાનમાં રાખવાનું છે કે આના દાખલા આવશે. એ દાખલામાં તો કે દાખલામાં રકમમાં કોઈ 2ની કિંમત આપેલી હશે અને ત્રીજાની ફાઇન્ડ કરવાની હશે. જેની કિંમત ફાઇન્ડ કરવાની છે એને સૂત્રનો કર્તા બનાવી દેવાનો અને જેની કિંમત આપી છે એને તો કે મૂકી દેવાનું, કિંમત મૂકી દેવાની. એટલે તો કે તમને જવાબ મળશે. એના માટે ખાસ સૂત્ર યાદ હોવું જરૂરી છે. અને આ જ સૂત્ર શું કામ એ યાદ કઈ રીતના રાખી શકાય તો કે એ યાદ રકમ ઉપરથી રાખી શકાય કે રકમમાં કોની કોની કિંમત આપી. આ 3માંથી કોઈ 2ની કિંમત આપેલી હશે અને ત્રીજું ગોતવાનું હશે તો કે મતલબ કે વીની કિંમત આપેલી છે, આરની કિંમત આપેલી છે અને આઈની કિંમત ગોતવાની છે. તો આપણે શું જોવાનું તો કે આ 3નો સમાવેશ થાય એવું સૂત્ર યાદ કરવાનું. આ 3નો સમાવેશ થાય એવું તો કે સૂત્ર યાદ કરવાનું. પણ અહીંયા તમે તો કે અહીંયા તમને આગલું સૂત્ર યાદ હોય કે મેં આ સૂત્ર મારે મૂકવું કે V = W/Q. મારે આને લીધે દાખલો ગણવું પણ ન ગણાય ભાઈ.
શું કામ, તો કે વી એક જ છે, ડબલ્યુ ને ક્યુ ની કિંમત ક્યાંથી કાઢશો? જે દાખલામાં જે સૂત્રનો ઉપયોગ થતો હોય એ જ કરવાનો. એટલા માટે હું પહેલેથી એ જ કહેતો આવું કે તમારે સૂત્ર પાક્કા યાદ રાખવાના છે કે કયા દાખલામાં કયું સૂત્ર. જો ભાઈ સૂત્ર યાદ નહીં રહે તો દાખલા, તો કે દાખલા ભેગા નહીં થાય. એના માટે તમને સૂત્ર બધા યાદ હોવા જરૂરી છે, અને સાથે સાથે એ સૂત્રનો ઉપયોગ કરતા પણ આવડવો જોઈએ. એટલા માટે જ આપણે સૂત્ર ભણ્યા પછી તો કે એના દાખલા ગણીએ. બરાબર છે? ઓકે, એક વખત, તો કે એક વખત નજર ફેરવી લ્યો. રેડી? તો આ સંબંધ થયો એ, તો કે આ સંબંધ થયો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત પ્રવાહ અને અવરોધ વચ્ચેનો સંબંધ થયો. આને લગતા, તો કે આને લગતા દાખલા ગણવાના થશે. ચાર પાંચ દાખલા છે, આને લગતા દાખલા ગણવાના થશે. પણ એ દાખલા ગણશું આપણે, તો કે નેક્સ્ટ ટાઈમ એ દાખલા ગણશું. બરાબર છે? ત્યાં સુધી, તો કે ત્યાં સુધી આ સૂત્ર છે તમારે કમ્પ્લીટ કરવાનું છે ભાઈ. સૂત્રને કેવું કરવાનું છે? કમ્પ્લીટ કરવાનું છે. અને સૂત્ર કમ્પ્લીટ થયા પછી તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો, તો કે તો એમાં રકમ જોતી જવાની, એમસીક્યુ હોય કે દાખલા હોય કે કોઈ પણ. અને તમારી રીતના જેટલા દાખલા ગણાય કે જે આ સૂત્રની મદદથી ગણી શકાય, તમને એવું લાગે કે આ સૂત્રની મદદથી આ દાખલો ગણી શકાય, તમારે ટ્રાય કરવાની. બરાબર? બાકી આવતા લેક્ચરમાં, તો કે પાઠમાં જેટલા પણ આ સૂત્રને આધારિત દાખલા છે એ બધા, તો કે બધા હું કરાવીશ. પણ એની પહેલાં, તો કે એની પહેલાં તમારે ટ્રાય કરવાની, એથી તમને ખબર પડે કે આ સૂત્રનો ઉપયોગ કયા દાખલામાં કરી શકાય. એટલે એ તમારે કરવાનું છે. જેટલા દાખલા થાય એટલા, જેટલા હોય એટલા, એમાંથી તમને જેટલામાં સમજ પડે એટલા દાખલા ગણવાની ટ્રાય કરવાની છે. બાકી, તો કે બાકી હું આવતા લેક્ચરમાં જેટલા દાખલા છે એટલા તો કરાવવાનો છું. બરાબર? એની પહેલાં, તો કે એની પહેલાં તમારે ટ્રાય કરવાની, જેથી કરીને ખબર પડે કે આ સૂત્ર ક્યાં ક્યાં ઉપયોગી થઈ શકે. ઓકે, તો દાખલા કરશું એ, તો કે નેક્સ્ટ ટાઈમ. આજ માટે એટલું.